એમાં પાંચ માપદંડો 1956 માં નક્કી કર્યા કે ભાઈ આદિવાસીઓમાં બાળક જો જન્મે તો એ બાળક જન્મે તો એની ક્રિયાકાંડ શું છે. તો આપણે બધા જાણીએ કે આપણા ઘરમાં બાળક જન્મે તો આપણે ત્યાં હોયાણી અને ખાટલો કરાવે અને હાથ દિવસે હાથ ઉઠાડે. એ બ્રાહ્મણ સંસ્કૃતિ સાથે આપણે મળતા આવતા નતા. એક નંબરનો માપદંડ. નંબર બે માપદંડ, આદિવાસી સમાજની અંદર છોકરી છોકરા પરિપક્વ થાય, લગ્ન કરવા પાત્ર થાય તો મિત્ર આપણે બ્રાહ્મણ વિધિ કરાવતા. આપણે વિધિ કરાવતા હતા આપણો ગામનો પૂજારો કે પટેલ કરાવતો હતો લગ્નની વિધિ. કોઈ ગુરુ વિધિ પણ આપણે કરતા નતા. તો એમાં પણ આપણે હિન્દુ સંસ્કૃતિ કરતા બિલકુલ સાવ અલગ હતા. અને ત્રીજા નંબરનો જે માપદંડ, એવા પ્રકારનો માપદંડ હતો કે આપણા ઘરે કોઈ પણ માણસ મરી જાય તો આપણે બોલો રામભાઈ બોલો રામભાઈ વાળું આપણે કરતા. સમસાને આપણે કોઈ પણ પ્રકારની પૂજા વિધિ કરતા નતા જે રીતે ઘરમાં આપણે કરીએ. અને સમસાને આપણે આખી વિધિ હિન્દુ સંસ્કૃતિ કરતા અલગ હતી, એમાં પણ આપણે અલગ હતા. અને ચાર નંબરના જે માપદંડની સાચી વાત કરવા જઈએ તો આપણી રહેણી કેણી રીત રિવાજ બોલી ભાષા નાચવું કૂદવું વાજિંત્ર ભૂગોળ આ બધી જ વસ્તુથી આપણે અલગ હતા. અને પાંચ નંબરનો માપદંડ, ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ આપણો માનવ સમૂહ જંગલની આસપાસ રહેતો હતો અને દેખાવામાં આપણે એક એબોરિજિનલ જંગલી ટાઈપના અને જે હિન્દુ સંસ્કૃતિ કે હિન્દુઓ કરતા હાવ આપણે અલગ હતા. આ પાંચ માપદંડો સમગ્ર ભારતના તમામ રાજ્યના આદિવાસીઓનું ચકાસણી કરી અને 1956 માં ભારતના અનુસૂચિત જનજાતિનું પ્રથમ ગેજેટ બન્યું. એ ગેજેટમાં ગુજરાતની 29 જાતિમાં આ રાઠવા સમુદાયને સમાવિષ્ટ કર્યો. એ સિવાયના આપણા ભીલ સમાજ તડવી સમાજ નાયકા સમાજ તમામને અનુસૂચિત જનજાતિ તરીકે આપણે ગણ્યા. એટલે આજે ગવર્મેન્ટ રાઠવા સમાજ પર એક લટકતી તલવારની જેવી પરિસ્થિતિ ઉભી થઈ કે ભાઈ તમે રાઠવા જો આદિવાસી જ હોવ તો. હમણાં આપણને ખબર છે કે વિશ્લેષણ સમિતિએ જાત જાતના એવિડન્સ માંગે છે કે ભાઈ પિઠોરા માંગે છે, તમારા બાપ દાદા કે તમારા ભાઈના લગ્ન કરેલા તો તમારું લગ્ન વિધિ શું હતી. આજે ભણતા છોકરાઓને પણ વિશ્લેષણ સમિતિ માંગે, નોકરીઓમાં જેને ઓર્ડર મળવાનો હોય એની જોડે પણ આ પ્રકારનું માંગવામાં આવે છે. સરકારને ચોક્કસ ખબર છે કે 1956 તમને જે મૂળ આદિવાસી તરીકે ગણેલા તો આ પાંચ માપદંડોના આધારે ગણેલા, પણ પાંચ માપદંડો ખરેખર સાચા અર્થમાં આપણે જે બચાવવું જોઈએ તે આપણે બચાવ્યું નથી. અને સરકારને ખબર છે કે આપણા વિસ્તારની અંદર આદિવાસીઓને સુધારવાના નામ પર સંપ્રદાયો મોકલ્યા.